અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહને મોટી જવાબદારી સોંપાઈ છે। અમિત શાહને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બનાવાયા છે। આજે અમિત શાહ ઓફિસમાં વિધિવત ચાર સંભાળશે તો જગદીશ પંચાલની જગ્યા અમિત શાહને જવાબદારી સોંપવામાં આવી છે। 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ પડકાર રહેશે। ગત ચૂંટણીમાં શહેરની ચાર બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો। કોવિડ કામગીરીમાં લોકો અને કાર્યકર્તાઓમાં પણ નારાજગી છે। લોકો વચ્ચે સરકાર અને મનપા શાખ ફરીથી ઉભી કરવાનો પડકાર છે। લોકો વચ્ચે જવા કાર્યકર્તાઓને પ્રેરિત કરવાનો પણ પડકાર રહેશે। અમિત શાહને પ્રમુખ બનાવતા કાર્યકર્તાઓ પણ અચરજમાં છે। વારંવાર અમિત શાહને પ્રમોટ કરતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે। અમિત શાહ પ્રમુખ બનતા આનંદીબેન જૂથનો સફાયો થયાની પણ ચર્ચા જોર પર છે। 16 વર્ષ અગાઉ અમિત શાહને ફરીથી શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી। નવા ચહેરાઓને પ્રમોટ ન કરતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી પણ છે। તો એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર વર્ચસ્વની લડાઈ જામશે। રાકેશ શાહ માટે પણ અમિત શાહ પડકારજનક સાબિત થશે। અમદાવાદ પ્રભારી ધર્મેન્દ્ર શાહ સાથે કામ કરવાનો પણ પડકાર રહેશે। ગૌતમ શ્રીમાળી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, શહેર ભાજપ પ્રમુખ બનાવાયા છે। હવે આવનાર સમયમાં તેઓ માટે કયા કયા મુદ્દાઓ ખાસ એવા પડકાર રહેશે, કારણ કે તેમને પ્રમુખ બનાવાતા અંદરોઅંદર કાર્યકર્તાઓમાં પણ ક્યાંક નારાજગીના સૂર છે જ? સંજીવની, એક વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી હતી કે અમદાવાદના જે શહેર પ્રમુખ છે તે કોણ બનશે। અનેક નામોની જે ચર્ચા છે તે ચાલતી હતી, તે નામોનો હવે આતુર અંત આવી ચૂક્યો છે અને વિધિવત રીતે અમિત શાહ જે છે, જે પૂર્વ મેયર છે, તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। જો કે 16 વર્ષ પહેલા પણ અમિત શાહ છે, તેમણે શહેર પ્રમુખની જવાબદારી છે તે સંભાળી હતી અને ત્યારબાદ ફરી એકવાર આ જવાબદારી છે તે સોંપવામાં આવી હતી। આ 16 વર્ષના ગાળાની અંદર તેમને મેયર પણ બનાવાયા છે, ત્યારબાદ તેમને પક્ષના નેતા પણ ની જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને કોર્પોરેટરની જવાબદારી છે તે પણ સોંપવામાં આવી છે। પરંતુ વાત એ છે કે અમિત શાહ જે આજે વિધિવત રીતે ચાર્જ છે તે સંભાળવાના છે, એટલે કે શહેર પ્રમુખનો ચાર્જ સંભાળવાનો છે, પરંતુ કેટલાક પડકારો છે તે સામે આવી રહ્યા છે। શહેર પ્રમુખ બનતાની સાથે કાર્યકર્તાઓમાં એક ગણગણાટ છે એ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે આમ જોવા જઈએ તો 2 થી 3 ગ્રુપ જે છે તે શહેર સંગઠનમાં ક્યાંક ને ક્યાંક જે જોવા મળી રહ્યા છે, એક આનંદીબેનનું ગ્રુપ છે તે પણ જોવા મળી રહ્યું છે, અમિત શાહનું ગ્રુપ છે તે પણ જોવા મળી રહ્યું છે અને નવા જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બન્યા છે તેમનું ગ્રુપ છે તે પણ જોવા મળી રહ્યું છે। આ પ્રકારના જે ગ્રુપો છે તે શહેર શહેર સંગઠનની અંદર જોવા મળતા હોય છે। ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની જે બાબતો છે તે ચર્ચા કરી રહી છે કે વારંવાર જે અમિત શાહ છે તેમને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે, આ પ્રકારનો પણ એક ગણગણાટ છે તે જોવા મળી રહ્યો છે। જો કે વાત એ પણ છે કે પાટીદાર સમાજમાંથી પણ કેટલાક નામો જે છે તે ચર્ચા ચાલતી હતી, એટલે કે જગદીશ પટેલનું નામ છે તે પણ ચર્ચામાં ચાલતી હતું અને પ્રવીણ જે પટેલ છે તેમનું નામ પણ ચર્ચામાં ચાલતું હતું અને આ બંને એવા નામો છે કે જે બંને નામો જે છે તે આનંદીબેનના નજીકના ગણવામાં આવે છે, પરંતુ તેમની પસંદગી ન થતા ક્યાંક કાર્યકર્તાઓમાં એ પણ વાત સામે આવી રહી છે કે આનંદીબેનનો જૂથનો જે સફાયો થયો હોય તે પ્રકારની બાબતો છે તે પણ સામે આવી રહી છે। પરંતુ વાત એ પણ છે કે સૌથી મોટી જવાબદારી છે તે સોંપવામાં આવી છે, એટલે કે 5 વર્ષ અને 2 મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારબાદ આ નિમણૂક છે તે કરવામાં આવી છે, એટલે કે ક્યાંક આ ચર્ચાનો વિષય છે તે પણ બની રહ્યો છે। જે રીતે વાત એ છે કે અમિત શાહને જ્યારે જે આ મોટી જવાબદારી છે તે સોંપવામાં આવી છે, એટલે કે 2022 છે તે પણ પડકારજનક રહેશે, કારણ કે 2022માં જે 2017ની વાત કરવામાં આવે તો 4 બેઠકો છે તે કોંગ્રેસે શહેરમાંથી મેળવી હતી, ત્યારે હવે 2022માં કેટલી બેઠકો છે તે મેળવે છે તે પણ એક મોટી વાત છે તે સામે આવી રહી છે, એટલે કે એક પડકાર એ પણ હોઈ શકે છે। સાથે સાથે બીજી વાત એ પણ છે કે જે રીતે જે ચર્ચા ચાલી રહી છે કે અમિત શાહને બનાવાયા છે, પરંતુ વાત એ છે કે કોવિડની સ્થિતિ છે, કોવિડમાં કાર્યકર્તાઓની નારાજગી છે તે પણ જોવા મળી હતી, ક્યાંક ક્યાં વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા, લોકોની જે ટીકા છે તે પણ જોવા મળતી હતી, ત્યારે આ સમયમાં હવે શહેર પ્રમુખ તરીકે એક કપરા ચઢાણ સમાન ગણવામાં આવી રહ્યું છે, કારણ કે કોવિડની સ્થિતિમાં જે ભાજપની કાર્યકર્તાઓ પર જે છે તે અસરકારક ટિપ્પણી પણ જે થતી હતી અને આ તમામ બાબતો વચ્ચે ક્યાંક ને ક્યાંક ચર્ચા છે તે પણ ચાલતી હતી, ત્યારે આ જે છે આ જે કોવિડની જે સ્થિતિ હતી અને ત્યારબાદ જે મેઇન સ્ટ્રીમમાં હવે કેવી રીતે ઢાળશે તે પણ એક પડકારજનક છે તે ગણી શકાય છે। આમ તમામ બાબતો સાથે અનેક જગ્યા પડકારો છે અને પડકારો વચ્ચે અમિત શાહ છે તેમને જે શહેર પ્રમુખ બનાવ્યા છે, જો કે ગઈકાલે જ તેમણે વીટીવી સાથે વાત કરી હતી ત્યારે તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કોવિડની સ્થિતિ છે, પરંતુ હવે કોવિડની સ્થિતિ છે તે હળવી બની છે, ત્યારે લોકો સમક્ષ જઈશું, લોકોની જે નારાજગી છે તે દૂર કરીશું, તે પ્રકારની પણ વાત
વાત તેમણે કરી હતી, સાથે સાથે જૂથબંધીની વાત છે તેમણે પણ આ વાતને છે તે નકારી હતી, પરંતુ તમામ બાબતો વચ્ચે ક્યાંક ને ક્યાંક કેટલાક પડકારો છે અને પડકારો વચ્ચે હવે અમિત શાહ છે તે કેટલા સફળ થાય છે તે તો જોવું રહેશે, પરંતુ હાલ તો જે 2022ની ચૂંટણીનો એક પડકાર છે અને કોવિડની સ્થિતિ જે ચાલી રહી છે આ બંને પડકાર છે તે સૌથી મોટા પડકાર છે તે ગણવામાં આવે છે અને ક્યાંક કાર્યકર્તાઓમાં નારાજગી છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે અગાઉ તેમને પ્રદેશ પ્રમુખ બનાવાયા ત્યારબાદ તેઓ ને કોર્પોરેટર પણ બનાવાયા, તમામ બાબતો સાથે તેમને વારંવાર પ્રમોટ કરતા હોવાની પણ ચર્ચા હતી, એટલે કે આટલા પડકારો વચ્ચે હવે કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે આગળ વધે છે તે જોવું રહેશે. જી ધન્યવાદ ગૌતમ જાણકારી માટે. તો અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ કે જેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બનાવાયા છે.